તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ ઘરે બેઠા વિડિયો નિહાળી રહ્યા છો આપ સૌ મજામાં હશો હવે આપણે ધોરણ 5 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 10 એનું નામ છે દસમો અને સોમો ભાગ તો આ પ્રકરણ વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો આપણે જોઈ શકો છો કે દસમો અને સોમો ભાગ કોઈ પણ વસ્તુ હોય તો આપણે વહેંચણી કરતા હોઈએ છે અહીંયા અત્યારે ચોક છે મારી પાસે હવે મારે આ ચોકના હું એક સરખા 10 ભાગ કરું અને એમાંથી બે કટકા એટલે કે આ ચોકમાંથી એક સરખા 10 ભાગ કરું તો આપણે એને શું કર્યું કહેવાય દસમો ભાગ એટલે કે કોઈ પણ વસ્તુના જ્યારે એક સરખા 10 ભાગ કરવામાં આવે એટલે એમાંથી એક જે વસ્તુ આપણે કોઈ કટકો રાખીએ તો એ શું થયું એ વસ્તુનો દસમો ભાગ થયો એમ કહેવાય આપણે ઉદાહરણ સાથે જોઈએ મારી પાસે એક આ પેન છે હવે આપણે આ પેન જોઈએ તો આનું હું માપ પટ્ટીથી માપ લઉં તો મને માપ કોઈ કામ માપ પડે છે પેનનું માપ મને 0.8 સેમી મળ્યું તો આનો મતલબ આપણે અહીંયા પણ જોઈ શકો છો 0.8 તો એને હું બીજી રીતે આ લખી શકું અહીં 8 ના છેદમાં 10 અહીં જે સંખ્યા લખેલી છે 8 ના છેદમાં 10 તો આપણે એને એમ કહી શકાય કે કોઈ એક સરખા 10 ભાગ છે કેટલી વસ્તુના તો કોઈ 8 વસ્તુ છે એના એક સરખા 10 ભાગ કરેલા છે તો આ માપ કેટલું છે તો કે 8 ભાગ જેટલું છે એટલે કે પેનની લંબાઈ એ 8 ભાગ જેટલી છે આપણે કોઈ પણ ચોકલેટ હોય કોઈ પણ નાસ્તો હોય અને બે થી વધારે મિત્રો હોય તો આપણે એની સરખા ભાગે વહેંચણી કરતા હોઈએ છીએ તો અહીંયા પણ દસમો અને સોમો ભાગ આ પ્રકરણમાં આ જ રીતે આપણે ચર્ચા કરવાની છે કોઈ વસ્તુની વહેંચણી અથવા તો એના કોઈ એક સરખા ભાગ કરીએ અને કેટલા ભાગ કોને વહેંચવા અથવા તો બીજા કેટલા ભાગ કોને વહેંચવા એ જ આપણે આ પ્રકરણમાં ભણવાનું છે આગળ તમે જોઈએ તમે ઘરે બેઠા તમારી પેન્સિલ ફૂટપટ કંપાસ બોક્સ આ બધાને તમે માપ લઈ શકો છો તો એ માપમાં તમને ખબર પડશે કે તમને માપ પટ્ટીમાં સેન્ટીમીટર આપેલા હોય છે તો સેન્ટીમીટર અહીંયા એક મારી પાસે એક માપ પટ્ટી છે આપ જોઈ શકો છો આપ ઘરે બેઠા આપની માપ પટ્ટીનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા જે ઉપર માપ આપેલા છે 0, 5, 10, 15, 20, 25, 30, 35 તો આ બધામાં સેન્ટીમીટર માં આપેલા છે એટલે કે 0 થી 1 1 2 3 4 5 અહીં 5 ના ગાળામાં છે આપની પાસે જો નાની ફૂટપટ્ટી અથવા તો સ્કેલ હોય તો એમાં તમને 0 1 2 3 એવા માપ આપેલા હશે તો અહીં 0 થી 1 સેન્ટીમીટર વચ્ચેનું અંતર જોઈએ તો આપણને 0 થી 1 સેન્ટીમીટર ના અંતર આપ સ્કેલ ની વાત થઈ રહી છે કે હું 0 થી 1 સેન્ટીમીટર નું અંતર આટલું જે માપ છે તો એની વચ્ચે તમને નાના નાના 10 ભાગ આપેલા હશે આ સ્કેલ માં તમારે કોઈ પણ સેન્ટીમીટર લો 0 થી 1 1 થી 2 તો એની વચ્ચે તમને બીજા 10 એક સરખા ભાગ વહેંચણી કરેલી હશે આ દરેક એક સરખો ભાગ એ મિલીમીટર દર્શાવે છે એક સેન્ટીમીટર અંતર હોય તો એને આપણે બીજી રીતે 10 મિલીમીટર કહી શકીએ
આ લંબાઈના એકમ છે બધા લંબાઈના એકમમાં આપણે જોઈએ તો સૌથી નાનો એકમ મિલીમીટર છે ત્યારબાદ જોઈએ તો એનાથી મોટો એકમ સેન્ટીમીટર છે એનાથી આગળ જોઈએ સેન્ટીમીટરથી મોટો એકમ મીટર છે અને ત્યારબાદ તો આ બધા લંબાઈના એકમો છે આ લંબાઈના એકમ આપણે જ્યારે પણ કોઈ ભાગ દર્શાવતા હોય 10મો ભાગ હોય 20મો ભાગ હોય 100મો ભાગ હોય ત્યારે આપણે આ બધા એકમોની જરૂર પડે તો અહીં ખાસ આપણે આ પ્રકરણમાં મિલીમીટર સેન્ટીમીટર અને મીટર આ ત્રણ એકમો વધારે આપણે એની ચર્ચા કરી છે હવે આપ જોઈ શકો છો કિલોમીટરનો ઉપયોગ ક્યારે થાય તો આપણે જ્યારે દૂરનું અંતર હોય એટલે કે આપણે અહીંથી બારગામ એટલે કે ઉદાહરણ જોઈએ તો સુરેન્દ્રનગરથી મારે અમદાવાદ જવું છે તો એનું માપ જ્યારે આપણે જાણતા હોઈએ તો આપણે બધાને ખબર છે કે આપણને કિલોમીટરમાં માપ લખેલું હોય આપણે બસ સ્ટેન્ડે જઈએ અને બસમાં બેસીએ તો ત્યાં બધા માપ આપેલા હોય અથવા તો રોડ ઉપર મોટા બોર્ડ મારેલા હોય કે અમદાવાદ સુરેન્દ્રનગરથી 120 કિલોમીટર છે આ ગામથી પહેલું ગામ આટલા કિલોમીટર છે તો જ્યારે મોટા અંતરો હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કિલોમીટરનો ઉપયોગ થાય છે એટલે કે એક લંબાઈનું અંતર માપવા મોટો એકમ કયો વપરાય છે કિલોમીટર હવે જ્યારે હું અહીંયા ઓરડામાં ઊભો છું અથવા તમે તમારા ઘરમાં બેઠા હશો તો તમને ખબર છે આપણે ઘરમાં જે રૂમ હોય ઘરમાં રૂમમાં એક દિવાલથી બીજી દિવાલનું અંતર આ જે રૂમ છે અથવા તો તમે જે બેઠા છો એ ઘરમાં એક એક દિવાલથી સામેની બાજુ એટલે કે બીજી દિવાલ સુધીનું અંતર આપણે આ અંતર મીટર એકમમાં માપતા હોઈએ છીએ એટલે કે જ્યારે નજીકનું અંતર હોય સાવ નજીક નહીં અને સાવ દૂર પણ નહીં થોડા નજીકના અંતરો હોય ત્યારે આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ એની આગળ વાત કરું તો આપણી પાસે છે સેન્ટીમીટર જે નાના નાના વસ્તુઓ અથવા તો કોઈ ભાગ હોય કે જે આપણે આંગળીની એક મેપથી માપી શકીએ અથવા તો એનો અંદાજ લગાવી શકીએ એનું જો કોઈ ચોક્કસ માપ આપણે જાણવું હોય તો આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે જે ફૂટપટ્ટી શબ્દ જે વપરાય છે એક ફૂટ એટલે આપણે જે મોટી સ્કેલ આવે છે તેમાં 30 સેન્ટીમીટર સુધી અંતર આપેલું હોય છે એટલે કે 30 સેન્ટીમીટર લખેલા હોય છે તો એનો મતલબ આપણે ફૂટપટ્ટી કહીએ છીએ પછી બીજી આવે નાની સ્કેલ તો આપણને તેમાં 15 સેન્ટીમીટર સુધીનું અંતર જોવા મળે 0 થી 15 સુધી સેન્ટીમીટરના એકમો દર્શાવેલા હોય છે આગળ વાત કરીએ તો મિલીમીટર સૌથી નાનામાં નાનું લંબાઈના એકમમાં અત્યારે આપણે વાત કરીએ તો તે છે મિલીમીટર મિલીમીટર એટલે કે અતિ સૂક્ષ્મ વસ્તુ હોય નદી આંખે તો આપણે એને જોઈ શકીએ છીએ પણ એને સેન્ટીમીટરથી સેન્ટીમીટર કરતાં પણ કોઈ નાની વસ્તુ અથવા તો કોઈ નાનું કદ હોય તો એવી વસ્તુને જ્યારે આપણે લંબાઈ માપવાની થતી હોય તો ત્યારે આપણે મિલીમીટરનો ઉપયોગ કરવો પડે છે હવે મિલીમીટર અને સેન્ટીમીટર આ પ્રકરણમાં આપણે વધારે આ બે વસ્તુઓનો ઉપયોગ કરવાનો થાય છે મિલીમીટર અને સેન્ટીમીટર હવે આપણે અહીંયા ઉદાહરણ જોયું કે પેનની લંબાઈ છે એ આપણે 0.8 સેન્ટીમીટર આપેલી છે એટલે અહીંયા જોઈ શકો છો કે મારી પાસે કોઈ સૂક્ષ્મ પેન હોય નાની એવી પેન તો એની લંબાઈ 0.8 સેન્ટીમીટર આપેલી છે એટલે 1 સેન્ટીમીટર થી ઓછું માપ હવે જો 1 સેન્ટીમીટર થી ઓછું માપ હોય તો આપણે એને મિલીમીટરમાં ફેરવવી પડશે તો મિલીમીટરમાં ફેરવવાની વાત હોય તો આપણને અહીંયા લખેલું છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર આપણે અગાઉ પણ વાત કરી કે તમારી પાસે સ્કેલ હોય તો સ્કેલમાં 0 થી 1 સેન્ટીમીટર
અહીંયા સેન્ટીમીટરના માપ આપેલા છે તો 0 થી 1 અથવા તો તમે કોઈ પણ ભાગ લઈ શકો 1 થી 2 2 થી 3 તો આ બે ભાગ હોય એની વચ્ચે નાના નાના 10 કાપા કરેલા હોય એક સમાન તો આ જે એક એક કાપો છે એ આપણને મિલીમીટર દર્શાવે છે એટલે જ્યારે પણ આપણે કોઈ પણ 1 સેમી નો માપ લેતા હોય છે તો એને આપણે 10 મિલીમીટર પણ કહી શકીએ તો હવે તમે અહીંયા જોઈ શકો છો 0.8 સેમી એટલે કે 1 સેમી થી માપ ઓછું છે તો હું અહીંયા બીજી રીતે શું લખેલું છે 8 ના છેદમાં 10 પર મારે આ માપ સેમીમાં છે હવે આ માપને મારે મિલીમીટરમાં ફેરવવું હોય તો હું અહીંયા કઈ રીતે ફેરવીશ તો આપણી પાસે અહીંયા છે કે 1 સેમી બરાબર 10 મિલીમીટર તો અહીં આપણે ત્રિરાશી નો ઉપયોગ કરી શકીએ તો કઈ રીતે તો મારી પાસે માપ છે 8 ના છેદમાં 10 છે શરૂઆતમાં આપણે આ માપ લેવાનું છે 1 સેમી બરાબર 10 મિલીમીટર તો 8 ના છેદમાં 10 સેમી તો કેટલા મિલીમીટર હવે આપણે જાણીએ છીએ ત્રિરાશી એટલે ચોકડી ગુણાકાર કરવાનો થતો હોય છે તો આપણે કરીએ દશાંશ તરીકે ઓળખાય છે જ્યારે આપણે
ગણિત વિષય ભણતા હોય અને 10મો ભાગ અને 100મો ભાગ એવા પ્રકરણ વિષે માહિતી મેળવતા હોય તો આપણે એના ગાણિતિક શબ્દો પણ યાદ હોવા જોઈએ. આ દશાંશ શબ્દ છે, દશાંશ શબ્દ એટલે કોઈ વસ્તુના એક સરખા 10 ભાગ, એટલે કે આને બીજી રીતે એક દશાંશ પણ લખી શકાય. दस एक दशांश એટલે કે આપણે આ 1 ના છેદમાં 10 અપૂર્ણાંકમાં લખેલું છે એટલે આને આપણે એક દશાંશ પણ લખી શકાય. હવે આપણે 10મો ભાગ આ અત્યારે અપૂર્ણાંકમાં લખેલું છે, મારે જોવાને દશાંશ પદ્ધતિ એટલે કે દશાંશમાં લખવું હોય તો દશાંશ સંખ્યાઓ છે એ હંમેશા પોઈન્ટમાં જોવા મળે. આપણે અગાઉ પણ વાત કરી કે અંશ અને છેદ વાળી કોઈ પણ સંખ્યા હોય અપૂર્ણાંક સંખ્યા, અહીં આપણી પાસે 1 ના છેદમાં 10 એવી કોઈ સંખ્યા છે, અત્યારે આ અપૂર્ણાંકમાં લખેલી છે. હવે આપણે બીજી વાત કરી કે 10મો ભાગ એટલે એને ગાણિતિક ભાષામાં દશાંશ તરીકે ઓળખાય છે, અને આપણે બીજું આગળ જોયું કે દશાંશ હંમેશા પોઈન્ટમાં લખી શકાય અને અપૂર્ણાંકમાં લખી શકાય, વધારે ભાગે તે પોઈન્ટમાં જોવા મળે છે. તો આપણે આ 1 ના છેદમાં 10 આ સંખ્યાને પોઈન્ટ વાળી સંખ્યામાં લખવું છે. તો અહીં તમે જોઈ શકો છો કે છેદમાં 10 છે, એમાં શૂન્ય કેટલા છે? 0. તો આપણે ઉપરની સંખ્યામાં એટલે કે અંશમાં જે સંખ્યા છે ત્યાં એકમ દશક 100 એવી તમે સ્થાન કિંમત જોઈ શકો છો. અત્યારે આપણી પાસે એક જ સંખ્યા છે એટલે એકમનું ભાગ. તો છેદમાં જેટલા શૂન્ય હોય, ખાસ થી સાંભળજો, છેદમાં જેટલા શૂન્ય હોય અંશમાં એટલી રકમ પહેલા પોઈન્ટ મૂકવાનો થતો હોય છે. એટલે કે અહીં અત્યારે એક શૂન્ય છે તો હું એક સંખ્યા પહેલા જમણી બાજુથી એક સંખ્યા પહેલા પોઈન્ટ મૂકીશ, એટલે કે આપણને મળશે 0.1. તો આ આપણા માટે શું થયું? દશાંશ. દશાંશ એટલે આપણે વાત કરીએ તો 10મો ભાગ. અત્યારે આપણે 10મા ભાગ તરીકેથી ઓળખશું, પણ આગળના ધોરણમાં એટલે કે ધોરણ 6, 7, 8, 9, 10 આ બધા ધોરણમાં તમારે દશાંશ વિશે થોડીક વધારે અને ઊંડાણમાં માહિતી મેળવવાની થતી હોય છે. હવે આપણે ચર્ચા કરીએ 100મો ભાગ. તો 100મો ભાગ આવી રીતે આવશે, 1 ના છેદમાં 10 છે તો આ 10મો ભાગ થયો. તો એવી જ રીતે 100મો ભાગની વાત કરીએ તો આ આપણા માટે થયું 100મો ભાગ. એટલે કે કોઈ એક વસ્તુ છે એના 100 ભાગ એક સરખા 100 ભાગ કરવાના થતા હોય છે. તો અહીં 1 ના છેદમાં 100 એ આપણા માટે શું થશે? 100મો ભાગ. જેવી રીતે અહીં 1 ના છેદમાં 10 છે આપણે એને 10મો ભાગ કહીએ છીએ અને ગાણિતિક ભાષામાં એને દશાંશ તરીકે ઓળખીએ છીએ, એવી જ રીતે 1 ના છેદમાં 100 એટલે કે 100મો ભાગ તો એને પણ આપણે ગાણિતિક ભાષામાં સતાંશ તરીકે ઓળખીએ છીએ. 1 ના છેદમાં 100 એટલે કે એને ગાણિતિક ભાષામાં સતાંશ તરીકે ઓળખાય, અને બીજું આપણે એને એક સતાંશ પણ વાંચી શકીએ. હવે અહીં તમે જુઓ છો 1 ના છેદમાં 10 અપૂર્ણાંક સંખ્યામાંથી આપણે એને દશાંશ સંખ્યામાં લખ્યું 0.1. એવી જ રીતે 1 ના છેદમાં 100 હોય તો આપણે એને લખી શકીએ. હવે અહીં બે શૂન્ય છે તો અહીં સંખ્યા એક જ છે. આપણે આગળ ચર્ચા કરી કે જેટલા નીચે શૂન્ય હોય એટલી ઉપરની સંખ્યામાં એટલે કે અંશની સંખ્યામાં જમણી બાજુએથી સંખ્યા બે સંખ્યા મૂકીને આપણે પોઈન્ટ મૂકવાનો. તો આપણા માટે અહીં જવાબ બનશે 0.01. અહીં બે શૂન્ય હતા તો આપણે 1 અને 2 શૂન્ય એના પહેલા પોઈન્ટ મૂકીએ તો આનો મતલબ પણ શું થાય? 0.01 એટલે કે 1 સતાંશ એટલે કે 100મો ભાગ. અહીં આપણે જોયું 1 ના છેદમાં 10 અથવા તો 0.1 એટલે કે દશાંશ 10મો ભાગ. તો 10મો ભાગ અને 100મો ભાગ તો આવી રીતે આપણે આગળ જોઈશું. હવે આપણે થોડાક ઉદાહરણ લઈએ. મારી પાસે અહીં
એક ડસ્ટર છે તો આ ડસ્ટરમાં તમે જોઈ શકો છો આની મારે લંબાઈ મેળવવી હોય તો આપણને અંદાજ આવી જાય કે ફૂટપટ્ટીથી અથવા તો સ્કેલથી તમે માપ લેશો તો આનું માપ સેન્ટીમીટરમાં તમને જોવા મળશે. અહીં હું અહીંયા માપ લઉં તો 13 સેન્ટીમીટરનું ડસ્ટર છે. આપણે ઉદાહરણ લઈએ તો ડસ્ટરની લંબાઈ કેટલી છે? 13 સેન્ટીમીટર. ડસ્ટરની લંબાઈ 13 સેન્ટીમીટર થઈ છે. હવે આ માપ મારે મિલીમીટરમાં પણ લઈ શકું અને મીટરમાં પણ લઈ શકું, પણ આપણે મોટે ભાગે આવી વસ્તુ એટલે કે જે એક વેન્ટની હોય આમાંથી વેઢે અથવા તો વેન્ટમાં આપણે ગણતરી કરી શકીએ તો એવી વસ્તુ સેન્ટીમીટરમાં હોય છે. તો આ કારણમાં તમને આ માપ આપેલા હોય કોઈ પણ વસ્તુના, નાની નાની વસ્તુ હોય, ચોક, રબર, પેન્સિલ, બોલ પેન, સ્કેલ, કંપાસ પેટી, તો આ બધાના માપ તમને આપેલા હોય તમને એમ પણ કહે કે અહીં સેન્ટીમીટરમાં માપ છે એને મિલીમીટરમાં ફેરવો. તો આપણે હમણાં વાત થઈ કે આ માપને આપણે મિલીમીટરમાં ફેરવવું હોય તો ગણિતમાં ત્રી રાશિનો આપણે ઉપયોગ કરવો પડશે. તો આપણે જાણીએ છીએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. તો અહીં આપણે કેટલું માપ આપ્યું છે? 13 સેન્ટીમીટર. તો એનું માપ શોધો. હવે આપણે આને ચોકડી ગુણાકાર કરીશું તો આવશે 13 × 10 છેદમાં 1. હવે આપણે અહીં એકમ લખો ફરજિયાત છે, અહીં એકમ આવશે મિલીમીટર. ખાસ યાદ એ રાખવાનું કે જ્યારે પણ આવા માપ આપેલા હોય એટલે સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં ફેરવવાના હોય અથવા તો મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવાના હોય ત્યારે પાછળ એનું એકમ લખવું ફરજિયાત હોય છે. જો આપણે એકમ ન લખીએ તો આપણને જે પણ જવાબ આવે એ આપણે શેમાં માપવું, સેન્ટીમીટરમાં માપવો, મીટરમાં સમજવું કે પછી કિલોમીટર સમજવું, મિલીમીટર સમજવું, એટલે માટે અહીં કોઈ પણ સંખ્યા આપણે અહીં માનવી સ્વરૂપ આપતા હોય ત્યારે પાછળ એનું એકમ લખવો ફરજિયાત છે. અહીં આપણે મિલીમીટરમાં માપ લેવાનું છે એટલે મિલીમીટર લખ્યું. તો આનું સામાનું આપીએ 13 × 10 એટલે કે 13 × 130 છેદમાં 1 છે એટલે 40 અને પાછળ એકમ મિલીમીટર. એટલે કે કોઈ ડસ્ટરની લંબાઈ આપણે 13 સેન્ટીમીટર આપેલી હોય તો આપણે એને મિલીમીટરમાં 130 મિલીમીટર થાય એમ કહી શકાય. તમે તમારી આજુબાજુ એટલે કે તમે ઘરે બેઠા કોઈ પણ વસ્તુનું આવી રીતના માપ લઈ શકો છો. જે વસ્તુનું માપ મિલીમીટરમાં આપેલું હોય એને તમે સેન્ટીમીટરમાં ફેરવી શકો છો અને સેન્ટીમીટરમાં આપેલું હોય એનું માપ મિલીમીટરમાં ફેરવી શકો છો. હવે આપણે આ એકમ એક મીટર પણ આપેલું છે તો એની પણ આપણને ખબર હોવી જોઈએ. આપણે સૌ પ્રથમ જોયું કે 1 સેમી બરાબર 10 મિલીમીટર થાય એવી જ રીતે એક સેમી બરાબર 10 મિલીમીટર થાય જ્યારે 1 મીટર બરાબર 100 સેમી થાય. હવે જનરલી આપણે 5 સેમી, 10 સેમી, 15 સેમી અથવા તો 25 સેમી તો આવી બધી વસ્તુઓ છે એ નાની સ્કેલ દ્વારા અથવા તો મોટી સ્કેલ દ્વારા માપી શકીએ. તો જ્યારે માપ 100 સેન્ટીમીટર ઉપરના હોય ત્યારે આપણે સ્કેલ લઈને માપીએ તો સમય આપણો વધારે વેડફાય છે અને જે એક્યુરેસી એટલે કે જે પારદર્શકતા હોય છે એ પારદર્શકતા જળવાતી નથી. તો ત્યારે આવા એકમ એટલે કે મીટર જેવા એકમનો ઉપયોગ થાય છે. ત્યારે 100 સેન્ટીમીટરથી વધારેના માપ હોય ત્યારે મોટે ભાગે આપણે તેની ગણતરી મીટરમાં કરતા હોઈએ છીએ. આપણે ચર્ચા કરી કે વર્ગખંડની લંબાઈ હોય સામસામેની દિવાલ, મોટા બિલ્ડિંગને બાંધકામ થતા હોય અથવા
અથવા તો આપણે નજીકમાં કોઈ પેટ્રોલ પંપ આવવાનો હોય હાઈવે ઉપર આપણે જતા હોય ગાડી લઈને તો આપણે નજીકમાં જે પેટ્રોલ પંપ આવવાનો હોય તો પહેલા શરૂઆતમાં કિલોમીટરમાં લખેલું હોય 2 કિલોમીટર 3 કિલોમીટર આગળ પેટ્રોલ પંપ છે તો જ્યારે આપણે સૌથી વધારે નજીક પહોંચી જઈએ ત્યારે આપણે મીટરમાં માપ આપેલું હોય છે કે 200 મીટર આગળ પેટ્રોલ પંપ છે કે દવાખાનું છે તો એવા બધા એકમો મીટરમાં આપણને આપેલા હોય છે હવે આપણે દસમો ભાગ ને સોમો ભાગ આ બે ની ચર્ચા કરી ચર્ચા આપણે કોઈ દશાંશ અને શતાંશ એટલે કે 1/10 એ દસમો ભાગ થશે 1/100 એ સોમો ભાગ થશે તો ગાણિતિક ભાષામાં આપણે એને દશાંશ તરીકે ઓળખીએ છીએ અને 1/100 હોય એને શતાંશ તરીકે ઓળખીએ છીએ તો આ જુદા જુદા ઉદાહરણ તમે ઘરે બેઠા સ્કેલના માધ્યમ દ્વારા તમે પણ પોતાની રીતે કરી શકો છો જે પણ આની ચર્ચા કરી એના ઉપરથી આ હોમવર્ક આપેલું છે.